पापा बोलो, बोल बेटा बोल। तो वादळ કરી નથી સંભળાતું, સ્પષ્ટ નથી આવતું, સ્પષ્ટ બોલ તો બેટા। કોણ છે? રિયા છે? રિયા, રિયા બોલ તો બેટા। હા બોલ બેટા, નેટવર્ક પ્રોબ્લેમ છે। હા તો બોલ, જેવું ફાવે હું સાંભળવાનો પ્રયત્ન કરું, બોલ। વરસાદ લાવવા માટે, સરસ। પછી બીજું, વાદળ કઈ રીતે ઉપયોગી છે બોલો? વાદળ ગરમીનું પ્રમાણ ઓછું ના કરે? હા, ચોમાસું આવે એટલે એટલી બધી ગરમી લાગે? ચોમાસું આવે એટલે ગરમીનું પ્રમાણ ઓછું કરે? પછી મેઇન વસ્તુ નહીં, આપણે ખાઈએ કેવી રીતે વરસાદ ના પડે તો? બોલો, આપણે ખાવા મળી જાય, પાણી મળી જાય, હા, અનાજ પકાવવામાં કામ લાગે, હા ને, પાણી આપે, આપે કે ના આપે? હા, પછી બોલો વાદળની ઉપયોગીતા। આ બધી એની સજ્જનતા છે વાદળની। સારું, હવે ચંદનની બોલો। ચંદન, ચંદન સુવાસ પ્રસરાવે, પછી બોલો શીતળતા ના આપે? તમને ખીલ થયો હોય છે, તમે બ્યુટીનું ધ્યાન રાખો છો, કાં તો તમને કંઈક ગુમડું થયું હોય છે, તો ચંદન લગાડાય, થાય છે ને? લગાડાય ને કે ના લગાડાય? લગાડાય, હા લગાડાય, આયુર્વેદિક રીતે લગાડાય। પછી બોલો ઈશ્વરને ચડાવાય, શંકરદાદાને, કોઈ પણ પ્રતિમા હોય એને ચંદન ચડે ને? હા કે ના? એટલે આ બધી ચંદનની અન્યોક્તિ દ્વારા સમજાવ્યું છે। એટલે મૂળ વસ્તુ શું છે કે એ જે છે અન્યોક્તિ, એમાં સમાજને ઉપયોગી બાબત સમજાવી છે, અને સજ્જન કેવો છે? તો સમાજને ઉપયોગી છે। ખ્યાલ આવી ગયો બેટા? ગર્લ્સ સમજ પડી ગઈ બેટા? એ હા।